नमस्कार विद्यार्थियों, आज आपने प्रकरण पांच ने अनुरूप आपने अति टूक में जवाब आपो એટલે કે એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્નો ભણીશું. જો નીચેના પ્રત્યેક પ્રશ્નના જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા એક વાક્યમાં હોત, એટલે કે અતિ ટૂંકમાં જવાબ આપો એવા પ્રશ્નો આપણે ભણીશું. જો પહેલો પ્રશ્ન, રેખાને કેટલા પરિમાણ છે? આપણે ખબર છે રેખા અનંત સુધી લંબાયેલી હોય એટલે એના કેટલા પરિમાણ આવશે? એક, કારણ કે એની રેખાને પરિમાણ એક જ હોય લંબાઈ. આપણે ખબર છે રેખા છે ને પહોળાઈ વગરની લંબાઈ છે, અને પહોળાઈ ન હોય જેના પરિણામ પરિમાણ એક. પછી બીજો પ્રશ્ન, થેલ્સ કયા દેશના વતની હતો અથવા થેલ્સ કયા દેશના વતની હતા? તો આપણે ખબર છે થેલ્સ છે એ કયા દેશના છે? ગ્રીસ દેશના. તો આ પ્રશ્ન મેં તમને આગળ કીધું હતું કે ભાઈ થેલ્સ ની ગ્રીસ દેશના વતની હતા અને એની ભાષા હતી ગ્રીક, જ્યારે યુક્લિડ છે ને ઇજિપ્ત દેશના વતની હતા. બરાબર છે? એટલે બે માં ખાસ ધ્યાન રાખજો, યુક્લિડ કહેતો ઇજિપ્ત દેશના અને થેલ્સ કહેતો ગ્રીસ દેશના. ત્રીજો પ્રશ્ન, બિંદુ ને કેટલા પરિમાણ હોય છે? આપણે ખબર છે બિંદુ ને લંબાઈ નો હોય, પહોળાઈ નો હોય કે જાડાઈ નો હોય, એટલે લંબાઈ પહોળાઈ ને જાડાઈ હોતા નથી, તેથી એના પરિમાણ કેટલા? શૂન્ય. એને પરિમાણ શૂન્ય હોય. બરાબર? એટલે કે એના પરિમાણ હોતા નથી. ચોથો પ્રશ્ન, ઘનને કેટલા પરિમાણ હોય છે? ઘન પદાર્થ હોય ને એને લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ હોય, તો ઘન પદાર્થ ને કેટલા પરિમાણ હોય? તો કે ત્રણ. ઘન પદાર્થ ને ત્રણ પરિમાણ હોય. સ્ત્રીયંત્રમાં કેટલા ઉત્ક્રમણો બને છે? આપણે ખબર છે સ્ત્રીયંત્ર ઈ અંજરોંદર ગુંજાયેલા નવ સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે. સ્ત્રીયંત્રમાં નવ સમદ્વિભુજ એટલે બે બાજુ સમાન હોય એવા નવ ઉત્ત્રિકોણ હોય. બરાબર? અને ઈ કેટલા ઉત્ત્રિકોણ બનાવે? તો આપણે ખબર છે કે સ્ત્રીયંત્ર છે ઈ કેટલા? 43 ઉત્ત્રિકોણ બનાવે. યાદ રાખજો કે ભાઈ સ્ત્રીયંત્રમાં અંજરોંદર ગુંજાયેલા નવ સમદ્વિભુજ ત્રિકોણ હોય, અને નવ સમદ્વિભુજ ત્રિકોણો અંદર અંદર એ રીતે જોડાયેલા હોય કે આપણે ઉપ ત્રિકોણ એટલે કે માં પેટા ત્રિકોણ, ઉપ ત્રિકોણ એટલે પેટા ત્રિકોણ આપણે ગણી તો કેટલા થાય? 43. છઠ્ઠો પ્રશ્ન, સમતલ ને કેટલા પરિમાણ હોય છે? સમતલ એટલે આપણે ખબર છે સપાટ ભાગ, આ બોર્ડ છે, આપણા પાઠ્યપુસ્તક નું પેજ છે, કોઈ પણ સપાટી એવી હોય સમતલ, તમે જમીન ઉપર બેઠા છો એ સપાટી છે, બેન્ચ ઉપર બેઠા છો એની સપાટી છે, તો સમતલ ને આપણે ખબર છે બે જ પરિમાણ હોય. બરાબર? ક્યાં બે પરિમાણ? તો કે લંબાઈ અને પહોળાઈ. તો યાદ રાખો ખાસ પરિમાણમાં ઘન પદાર્થ હોય ને ત્રણ પરિમાણ હોય, ડબ્બો છે, દિવસની પેટી છે, રમવાનો પાસો છે, લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ. પછી સમતલ હોય ને બે પરિમાણ લંબાઈ ને પહોળાઈ, રેખાને એક જ પરિમાણ લંબાઈ, અને બિંદુ હોય ને પરિમાણ જીરો, એટલે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ કઈ હોતું નથી. સાતમો પ્રશ્ન, અનન્ય રેખા દોરવા માટે ઓછામાં ઓછા કેટલા ભિન્ન બિંદુઓ જોઈએ? અનન્ય એટલે એક રેખા દોરી હોય તો ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? આ તો એક રેખામાં અસંખ્ય બિંદુ હોય, પણ ઓછામાં ઓછા કેટલા બિંદુ જોઈએ? જો આપણે કહો છે બે બિંદુ હોય ને તો એનાથી પસાર થતી એક રેખા દોરી શકાય, તો કેટલા? ઓછામાં ઓછા બે. અનન્ય રેખા દોરવા માટે, અનન્ય એટલે સમજો છો ને તમે, આનો આગળ અર્થ સમજાવ્યો, અનન્ય રેખા અનન્ય એટલે શું? અનન્ય એટલે એક ને માત્ર એક જ આપણે રેખા દોરી તો કેટલા બિંદુ જોઈએ? તો કે ઓછા મોસા બે બિંદુ જોઈએ એક રેખા દોરી. એક જ બિંદુ હોય તો આપણે ખબર છે અસંખ્ય રેખા દોરી શકાય એમાંથી, પણ અનન્ય રેખા દોરી હોય આપણે, એટલે કે એક ને માત્ર એક જ રેખા દોરી હોય, ઓછા મોસા કેટલા ભિન્ન બિંદુ જોઈએ? તો કે બે ભિન્ન બિંદુ જોઈએ. પદના પ્રકાર લખો. પદ છે તો આપણે આગળ ભણી ગયા, તમને ખબર હતો પદ કેટલા પ્રકારના ભણ્યા, તો આપણે બે પ્રકારના પદના પ્રકાર બે છે, વ્યાખ્યાયિક પદ અને વ્યાખ્યાયિક પદ અને અવ્યાખ્યાયિક પદના બે પ્રકાર છે, વ્યાખ્યાયિક પદ અને અવ્યાખ્યાયિક પદ. વ્યાખ્યાયિક પદમાં કોણ આવશે? જે વ્યાખ્યાયિક પદો છે, તો આપણે ખબર છે એમાં રેખાખંડ, કિરણ, ત્રિકોણ અને ખૂણો આ ચાર વ્યાખ્યાયિક પદ છે. અવ્યાખ્યાયિક પદ કોણ?
તો કે બિંદુ રેખા સમતલ ને અવકાશ એ અવ્યાખ્યાત છે એને કોઈ વ્યાખ્યા નથી પછીનો પ્રશ્ન લઈ લો માત્ર ભૂમિતિ જ સાથે સંકળાયેલા વિધાનો માટે યુક્લિડે કયો શબ્દ પ્રયોગ કર્યો કે ભૂમિતિ માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલો હોય વિધાનો કે ભાઈ માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનો માટે યુક્લિડે કયા શબ્દ પ્રયોગ કર્યો ચાલો ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનો ખબર છે ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનો માટે યુક્લિડે કયો શબ્દ પ્રયોગ કર્યો બોલો પૂર્વધારણા કે ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનો માટે યુક્લિડે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ કર્યો પ્રશ્નો 10મો પ્રશ્ન યુક્લિડે કરેલ શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલો નથી પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે જો આપણે ખબર છે એવો શબ્દ પ્રયોગ પણ યુક્લિડે કર્યો કે જો માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલો શબ્દ પ્રયોગ હોય તો પૂર્વધારણા પૂર્વધારણા એટલે શું એમાં એવા વિધાનો આવે આપણને ખ્યાલ છે પૂર્વધારણામાં એવા વિધાનો આવે જે માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલા હોય આપણે પાંચ પૂર્વધારણા મેં બે બિંદુમાંથી એક રેખા પસાર કરી શકાય શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય કોઈ પણ બિંદુને કેન્દ્ર અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યાની વર્તુળ રચી શકાય બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે પછી બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને એની એક જ તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા સરવાળા કરતા ઓછો હોય તો બંને રેખાઓ આગળ જઈને એકબીજાને છેદે એ પૂર્વધારણા છે એમાં તમામ વિધાનો આપણે એવા યુક્લિડની પાંચ પૂર્વધારણા આપણે ભણ્યા તમામ વિધાનો એવા જોયા જે ભૂમિતિ સાથે સંકળાયેલા છે પણ એવા વિધાનો કે જે ભૂમિતિ સાથે જોડાયેલા નથી પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલા છે એટલે કે ભૂમિતિ સાથે જોડાયેલા છે ટૂંકમાં સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલા હોય એવા વિધાનોને કેવા વિધાનો કીધા કોણ આપણે ભણ્યા હતા તમને ખબર છે સ્વયંસિદ્ધ સત્ય સ્વયંસિદ્ધ સત્યમાં શું છે કે વિધાનો માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલા નથી આખા ગણિત સાથે સંકળાયેલા છે એવા વિધાનોને યુક્લિડે કીધા સ્વયંસિદ્ધ સત્ય આ બે પ્રશ્ન ખાસ પૂછાય કે માત્ર ભૂમિતિ સાથે સંકળાયેલા વિધાનોને યુક્લિડ શું કહેતા તો કે પૂર્વધારણા માત્ર ભૂમિતિ સાથે જોડાયેલા નથી પણ આખા ગણિત સાથે જોડાયેલા છે એવા વિધાનોને યુક્લિડ શું કહેતા હતા તો કે સ્વયંસિદ્ધ સત્ય 11મો પ્રશ્ન યુક્લિડે કયા સ્વરૂપમાં કહ્યું કે શાંત રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય યુક્લિડે કયા સ્વરૂપમાં કહ્યું કયા સ્વરૂપમાં કહ્યું આપણે ખબર છે આ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય બરાબર છે ઈ આપણે ખબર છે યુક્લિડે કયા સ્વરૂપમાં તો કે પૂર્વધારણા શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય બરાબર છે પછી ઈ પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું પછી કયા ગણિતશાસ્ત્રી પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે હમણાં જ મેં તમને કીધું કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે એ કયા ગણિતશાસ્ત્રી પૂર્વધારણા સ્વરૂપમાં કહ્યું તો આપણે ખબર છે કોણે કીધું તો તમે તરત કહેશો કે યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ કહ્યું કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે પછી 13મો પ્રશ્ન યુક્લિડની કઈ પૂર્વધારણા ની પ્રકૃતિ જટિલ છે તો યુક્લિડની કઈ પૂર્વધારણા ની પ્રકૃતિ જટિલ છે આપણે ખબર છે યુક્લિડની પાંચ પૂર્વધારણા છે એમાંથી એક થી ચાર પૂર્વધારણા તો ખૂબ જ સરળ છે પણ પાંચમી પૂર્વધારણા પાંચમી જે પૂર્વધારણા છે એ થોડી જટિલ પૂર્વધારણા છે બરાબર છે આમ તો એ પૂર્વધારણા ઘણા ગણિતશાસ્ત્ર પ્રમેય માનતા પ્રમેય સાબિત ન થયું એટલે જટિલ ન કહેવાય પણ એ ચાર પૂર્વધારણાની સરખામણીમાં થોડીક જટિલ પૂર્વધારણા છે 14મો પ્રશ્ન યુક્લિડે પુસ્તક 1 માં કેટલી વ્યાખ્યાઓ આપી આપણે કહો છે યુક્લિડે એનો પુસ્તક છે એલિમેન્ટ્સ એલિમેન્ટ્સ નું ગુજરાતીમાં નામ એમાં તમને લખ્યું મૂળ તત્વો એલિમેન્ટ્સ એ ગુજરાતીમાં શું કહેવાય મૂળ તત્વો એમાં એને 13 પ્રકરણમાં લખ્યું એમાં પહેલા પ્રકરણમાં એની આપણે જોઈ તો કેટલી વ્યાખ્યાઓ આપી એ પુસ્તક 1 માં એની 23 વ્યાખ્યાઓ આપી યુક્લિડે એલિમેન્ટ્સ એટલે કે એને ગુજરાતીમાં કહેવાય મૂળ તત્વો એમાં એને કુલ 13 પ્રકરણમાં લખ્યું 13 પ્રકરણ આપણે કહો છો દરેક પ્રકરણ એક બુક તરીકે ઓળખણો દરેકને અલગ અલગ બુક દ્વારા પણ પ્રકાશન કર્યું અને એમાં પહેલા પુસ્તકમાં એની 23 વ્યાખ્યાઓ ટોટલ આપી 15મો પ્રશ્ન
यूक्लिड ने पांचवें पूर्व धारणा ने समकक्ष विधान क्या विशेषता है को तो यूक्लिड ने पांचवें पूर्व धारणा से यानी समकक्ष विधान घणी वक्त परीक्षा में पूछा है दिवस एक प्रश्न ये यूक्लिड ने पांचवें पूर्व धारणा ने समकक्ष विधान क्या विशेषता है को तो आपने खबर से कि प्लेटन जॉन प्लेटन एक सौ लखवानी जरूर लागे तो लखी लेवाय।